ગુજરાત રાજ્યભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓચિંતી આવેલી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ, પૂર, પ્રકોપ, આગ અને અકસ્માતમાં તંત્રએ કેવી રીતે તેની સામે પહોંચી વળવું અને રાહત બચાવ કામગીરી કયા પ્રકારે કરવી, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યના 6 શહેરોમાં મોક ડ્રિલ યોજાયું હતું. જે પૈકી સયાજી હોસ્પિટલમાં મોક ડ્રિલ કરવામાં આવ્યું હતું ત્યારે શહેરની આસપાસના વિસ્તારોમાં ડિઝાસ્ટર મોક ડ્રિલ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સારવાર માટે સારવાર વિભાગ ખાતે સજ્જ હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટર્સ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વરની હાજરીમાં ઇજાગ્રસ્તોને તેમની સ્થિતિ મુજબ વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. આપણે અત્યાર સુધી 4 પેશન્ટો રિસીવ કર્યા છે SSG હોસ્પિટલ ખાતે. જે પહેલા 2 પેશન્ટો આવ્યા એ યલો એરિયામાં મૂકવામાં આવ્યા હતા, કારણ કે એમને ઓછી અસર હતી. અને જે બીજા 2 પેશન્ટ આવ્યા એમને રેડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, કારણ કે એમને જે વધારે ઇન્જરી છે બંનેને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં એન્ટીબાયોટિક્સ, પાઇન્ટ્સ, ઓક્સિજન, ECG અને જે ડીફેબ છે એ પણ તૈયાર છે. આપ જોઈ શકો છો અહીંયા બધી દવાઓ જે એઝ એ એન્ટીડોટ આપણે વાપરવી જોઈએ એ બધી અહીંયા અવેલેબલ છે. અને બધા આપણા ડૉક્ટર્સને સ્ટાફને બધું અવેલેબલ છે. હજી અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે કદાચ બીજા પેશન્ટો પણ હજી આવે, એટલે અમારી કામગીરી અત્યારે ચાલુ છે. SSG એ બહુ બધા ડિઝાસ્ટર્સમાં સારું કામ કર્યું છે. અને આપણું તાત્કાલિક સારવાર વિભાગ છે એ 24 કલાક ચાલુ હોય છે. બસ પલટી ખાય, પાવાગઢમાં એક્સિડન્ટ થયું, કચ્છના ભુજના પણ જે પેશન્ટો હતા એ આપણે ટ્રીટ કરેલા છે. એટલે વર્ષો વર્ષ જ્યારે પણ જરૂર પડે છે ત્યારે SSG સક્ષમ રીતે ડિઝાસ્ટરને પૂરો પાર પાડે છે.